नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? तो आजना वीडियो में आप धोरण चार विषय गणित एमा रिविजन एनो आपणे अभ्यास करवाना छे। तो रिविजन में आजना रिविजन में आप गुणाकारना दाखलानो अभ्यास करीशू, केम के दरेक विद्यार्थी मित्रों ने सरवाड़ा बादबाकीना दाखला आवड़े छे, पण गुणाकारना दाखला ओछा फावे छे। केम के एक अमुक विद्यार्थी मित्रों घड़िया मोढ़े करता नहीं। जो तमे घड़िया मोढ़े करशो तो तमने फटाफट दाखला गुणाकारना आवड़ी जशे। एटले आजनो वीडियो तमारे ध्यानपूर्वक जोवानो छे। तो एमा गुणाकार करो मा नंबर एक 38 गुणिया 2 मारे आनो गुणाकार करवानो छे। चलो पहला आने शू कहेवाय, घड़ियो कहेवाय, तमारे बे नो घड़ियो बोलवानो छे। चलो 2 × 2 = 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 8 = 16 વધી પડી 1, 2 × 3 = 6, 6 × 1 = 7। તો આપણો જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 76 આપણો અહીંયા જવાબ આવ્યો। બીજું 900 × 5, 900 × 5 મારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે। આને શું કહેવાય? 5નો ઘડિયો। 5 × 0 = 0, કેમ કે 5ને આપણે 0 વડે ગુણીએ, યાની 0ને કોઈ પણ સંખ્યા વડે એનો ગુણાકાર કરીએ, જવાબ હંમેશા 0 આવે છે। 5 × 0 = 0, 5 × 0 = 0, 5 × 9 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો 5નો ઘડિયો બોલવાનો, 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40, 5 × 9 = 45, 5 × 9 = 45। તો આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 4500। નંબર 3 1820 × 7, 1820 × 7 મારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે। 7 × 0 = 0, 7 × 0 = 0, 7નો ઘડિયો આપણે અહીંયા 7નો ઘડિયો બોલવાનો છે। 7 × 2 કેટલા થાય? તો 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 2 = 14, 14નો ચોગડો વધી પડી 1, 7 × 8 કેટલા થાય? આપણે 7નો ઘડિયો બોલીશું, 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56, 56 × 1 = 57, બધી આપણે 1 ઉમેરવાની, 7 × 8 = 56, 56 × 1 = 57, 7નો વધી પડી 5, 7 × 8 = 56, 56 × 1 = 57, 7નો વધી પડી 5, 7 × 1 = 7, 7 × 5 = 12। તો આપણો જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 12740। પહેલાં આપણે અહીંયા એક શૂન મૂકી દેવાની, જ્યારે પણ તમને નીચે બે અંકો દેખાય તમારે પહેલાં એક શૂન મૂકી દેવાની અને શરૂઆત કરવાની હંમેશા દશકથી, એકમ દશકથી આપણે અહીંયા શરૂઆત કરવાની છે। 1 × 0 = 0, 1 × 0 = 0, 1 × 9 = 9, 1 × 8 = 8, નિશાની આપણે બધાની કરવાની। 2 × 0 = 0, 2 × 2 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 8 = 16, 2 × 9 = 18, 8નો વધી પડી 1, 2 × 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે 2નો ઘડે બોલીશું, 2 × 2 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 6 = 8, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 8 = 16, 2 × 8 = 16, તો મારે બધી ઉમેરવાની, 16 ને 1 = 17। તો આ બંનેનો આપણે સરવાળો કરવાનો, પહેલાં ગુણાકાર કરવાનો પછી સરવાળો કરવાનો, 0 × 0 = 8, 9 × 7 = 7, 16 નો છગડો વધી પડી 1, 1 × 8 = 9, 9 × 1 = 10, 1 × 8 = 9, 9 × 1 = 10। તો આપણો જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો?
10,680। તો ફરી આપણે એકવાર જોઈ લઈએ છીએ, 1 × 0 એટલે 0, 1 × 9 9, 1 × 8 8, 2 × 9 18 નો 8 રો વધી પડી 1, 2 × 18 16 ને 1 17, 8 ના 8 9 ને 7 16 નો 6 રો વધી પડી 1, 1 ને 8 9 ને 1 10। આપણો જવાબ આવ્યો 10,680। નંબર 5, પહેલાં શું કરશું, આપણે એક શૂન મૂકી દેવાની, બરાબર, જ્યારે પણ નીચે આપણને બે અંકો દેખાય એટલે આપણે પહેલાં એક શૂન મૂકી દેવાની, શરૂઆત કરવાની દશકથી। 1 × 0 બરાબર 0, 1 × 9 9, 1 × 7 7, વત્તા 9 × 0 બરાબર 0, 9 × 7 કેટલા થાય, સોરી 9 × 9 9 છે, અહીંયા અહીંયા 9 છે, 9 × 9 81 નો 1 રો વધી પડી 8, 9 × 9 81 81 નો 1 રો વધી પડી 8, 9 × 7 63 9 × 7 63 63માં 8 ઉમેરો કેટલા થાય, 64 65 66 67 68 69 70 71 71, 7 × 9 63 63માં 8 ઉમેરો થશે 71। હવે આપણે શું કરશું, આ બંનેનો મારે શું કરવાનું, વિદ્યાર્થી મિત્રો આ બંનેનો મારે સરવાળો કરવાનો છે। ચલો 0 ના 0, 1 ના 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 1 ને 7 8, 8 ને 7 15, આપણો જવાબ છે 15,010। તો ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો એકવાર રિપીટ કરી દઈએ છીએ, પહેલાં નીચે બે અંકો દેખાય એટલે આપણે એક શૂન્ય મૂકી દેવાનું, શરૂઆત કરવાની દશકથી। 1 × 0 બરાબર 0, 1 × 9 9, 1 × 7 7, 9 × 0 બરાબર 0, 9 × 9 81 નો 1 રો વધી પડી 8, 9 × 7 63 63 ને 8, 63 ને 8 કેટલા થશે, 64 65 66 67 68 79 70 71, શું લખવાના, 71, કેમ કે 9 × 7 63માં 8 ઉમેરો એટલે થશે 71। 0 1 ના 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 7 ને 7 14 ને 1 15, 15,010। પહેલાં એક સૂર મૂકી દેવાની, 1 × 0 બરાબર 0, 1 × 0 બરાબર 0, 1 × 1 1, વત્તા 0 × 0, હવે આપણે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ હંમેશા જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો, 0 જ આવે છે, 0 0 0 0 બધામાં આપણે લખી નાખ 0, 0 × 0 એટલે 0, 0 × 0 એટલે 0, 0 × 1 એટલે 0, અને સંખ્યા ખોટી એટલે આપણે 0 લખી નાખીએ છીએ, 0 0 0 1, આપણે જવાબ શું વિદ્યાર્થી મિત્રો, 1,000 આપણો અહીંયા જવાબ આવ્યો। નંબર 7, 1,890 × 15, મારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે। તો પહેલાં શું કરશું વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને બે અંકો દેખાય તો આપણે શું કરશું, પહેલાં એક શૂન આપણે મૂકી દેવાની છે, 1 × 0 બરાબર 0, 1 × 9 9, 1 × 8 8, 1 × 1 1, આપણો જવાબ આવ્યો 18,900। હવે આપણે સરવાળો કરવાનો છે, આ એકનો જવાબ આવ્યો છે, હવે આપણે 5 વડે ગુણવાના છે। ફરીથી નીચે જ્યારે પણ બે અંકો દેખાય પહેલાં આપણે એક શૂન મૂકી દેવાની, શરૂઆત કરવાની હંમેશા દશકથી। 1 × 0 બરાબર 0, 1 × 9 9, 1 × 8 8, 1 × 1 1, નિશાની કઈ મૂકવાની, વત્તાની। હવે 5નો વારો આવ્યો, 5 × 0 બરાબર 0, 5 × 0 બરાબર 0, 5 × 9 5 × 9 કેટલા થાય, તો 5 × 5 5, 5 × 2 10, 5 × 3 15, 5 × 4 20, 5 × 5 25, 5 × 6 30, 5 × 7 35, 5 × 8 40, 5 × 9 45, આપણે ઘડીએ બોલવાનું, 5 × 9 45 નો 5 રો વધી પડી 4, 5 × 8 5 × 8, તો 5 × 5 5, 5 × 2 10, 5 × 3 15, 5 × 4 20, 5 × 5 25, 5 × 6 30, 5 × 7 35, 5 × 8 40, 40માં 4 ઉમેરવાના, 5 × 8 40 ને 4, 44નો 4 રો વધી પડી 4, 5 × 5 5, 5 ને 4 9, 1 શૂન મૂકી દેવાની। બંનેનો સરવાળો કરશું, 0 ના 0, 0 વત્તા 5 એટલે 5, 9 ને 4 13 નો 3 રો વધી પડી 1, 1 ને 8 9, 9 ને 9 18 નો 8 રો વધી પડી 1, 1 ને 1 2, આપણો જવાબ આવ્યો અહીંયા 28,350। નંબર 8મો આપણે જો વિદ્યાર્થી મિત્રો, 200 × 30, પહેલાં આપણે એક શૂન મૂકી દઈશું, કેમ કે આપણે નીચે આપણને બે અંકો દેખાય છે, એક શૂન મૂકી દેવાની,
ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય, ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય, ત્રણ દૂ છ, ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય, ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય, ત્રણ દૂ છ. હવે શું કરશું? ગુણાકાર. શૂન્ય ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય, શૂન્ય ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય, શૂન્ય ગુણ્યા બે એટલે શૂન્ય, અહીંયા શૂન્ય, શૂન્ય 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 અને અહીંયા છ. તો આપણો જવાબ શું? વિદ્યાર્થી મિત્રો, 6000 આપણો જવાબ અહીંયા આવી ગયો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ગુણાકારના દાખલામાં ખબર પડી ગઈ હશે. તમારે આવા બીજા 10 દાખલા બનાવવાના છે. જો તમે પ્રેક્ટિસ કરશો તમને ફટાફટ દાખલા ગુણાકારના આવડી જશે. પણ તમારે 11 થી 20ના ઘડિયા પણ તમારે મોઢે કરવાના છે. જો 11 થી 20ના અને 1 થી 20ના ઘડિયા પણ તમારે મોઢે કરવાના છે, બરાબર છે? કેમ કે ગુણાકારના અને ભાગાકારના દાખલામાં આપણને ઘડિયા આવડતા હોય તો જ આપણને આવડે, એ સિવાય આપણને ફાવે નહીં. એટલે ખાસ તમને કહું છું કે 1 થી 20ના ઘડિયા કરકરાટ તમારે મોઢે કરી નાખવાના. અત્યારે તમે ઘરે છો, તમારી પાસે સમય છે, તો સમયનો તમારે સદુપયોગ કરવાનો છે અને તમારે 1 થી 20ના ઘડિયા કરકરાટ મોઢે કરી નાખશો. જો પછી સ્કૂલ કદાચ ઉગડશે તો તમારું બધું લેસન ભેગું થશે, સ્કૂલનું પણ થશે લેસન ભેગું થશે, તમે કંઈક બીજે જતા હશો એનું પણ લેસન ભેગું થશે, તમે ઘડિયા મોઢે કરી શકશો નહીં. તમારી પાસે અત્યારે સમય છે એટલે ઘડિયા મોઢે કરી નાખો. અને ખાસ અગત્યની સૂચના, ગણિતની નોટ તમારે અપ ટુ ડેટ બનાવવાની છે. જે વિદ્યાર્થી મિત્રોએ ગણિતની નોટ અપ ટુ ડેટ નહીં બનાવી હોય એને હું ગણિતની ચોપડી 5 વાર લખવા આપી દઈશ. એટલે અત્યારે તમને કહું છું કે તમારે, અમે જે પણ વિડીયો બનાવીએ છીએ તમારે નોટબુકમાં લખવાના છે, બરાબર છે? જો 6 થી 8માં હું ગણિતની નોટ ચેક જ કરું છું. જે પણ વિદ્યાર્થી મિત્રોએ લેસન બાકી રાખ્યું હશે એને 5 વાર લખવા આપી દઉં છું. એટલે ખાસ તમારે ગણિતની નોટમાં, હું તો કહું દરેક વિષયમાં તમારે લખવાનું છે, ગણિતમાં નહીં, દરેક વિષયમાં તમે લખશો તો તમને ખબર પડશે કે આ પાઠમાંથી શું પૂછાવાનું છે, બરાબર છે? એટલે હું તમને ખાસ કહું છું કે તમારે, અમે જે પણ વિડીયો બનાવીએ છીએ ઓનલાઈન, તમારે ઘર બેઠા એ નોટમાં લખવાનું છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે તમને જે પણ શીખવાડીએ તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. ધારો કે મેં ગુણાકારના દાખલા શીખવાડ્યા, તમારે જાતે બીજા 10 બનાવવાના, સરવાળાના પણ જાતે બનાવો, બાદ બાકીના જાતે બનાવો. તમારે આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તમને ભણવાની ખૂબ મજા આવશે, બરાબર છે? એટલે ખાસ કહું છું તમારે વિદ્યાર્થી મિત્રો, 1 થી 20ના ઘડિયા તમારે કરકરાટ મોઢે કરી નાખો.